मंतव्य न्यूज ने विश्व रजूआत तोंधरोण में मंतव्य न्यूज की टीम पहुंची है अमदावाद रायपुर एरिया में त्यांना लोकोनो शुं कहेवुं छे आवो जाणीए। नमस्कार, हूँ छु मानसी पटेल। मंतव्य न्यूज नी विशेष रजूआत ऑन ध रोड में आपनु स्वागत छे। त्यारे विधानसभा नी चूंटणी नजीक आवी रही छे त्यारे मंतव्य न्यूज नी टीम खास करीने बुलेट सवारी पर आवी पहोंची जमालपुर अने खाड़िया विस्तार मा। तो त्यारे वात करीशु जमालपुर अने खाड़िया विस्तार ना मतदाताओ साथे के तेमनो शू छे मिजाज। त्यारे आजे आवी पहोंच्या छे अमदावादना हेरिटेज विस्तार एटले के रायपुर मा, के ज्यां सौथी वधु हेरिटेज सिटी आवेला छे। त्यारे आजे रायपुर विस्तारना जे मतदाताओ छे तेमनी साथे वात करीशु। आपनुं नाम? सुनीलभाई पटेल। સુનિલભાઈ, ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાયપુર ખાડિયા વિસ્તારના જો પ્રશ્નોની વાત કરવામાં આવે તો કેટલા પ્રશ્નો છે? અમારા વિસ્તારમાં પ્રશ્નો થોડા ઘણા છે, પણ એ તો અમે લોકો એને સોલ્વ કરી જ લઈએ છીએ। બાકી તો આ સરકાર જે કામ કરે છે એ બધું વ્યવસ્થિત કરે છે। અને બીજું મારે એક જ કહેવાનું કે અમે પુનરાવર્તનમાં માનીએ છીએ, આ સરકાર ફરીથી જંગી બહુમતીથી આવે એવો જ અમારી ઈચ્છા છે। બિલકુલ, થઈ ક્યાંક ને ક્યાંક રોડ રસ્તાના કેવા પ્રશ્નો છે ખરા આ વિસ્તારમાં? આ વિસ્તારમાં રોડ રસ્તાના કોઈ પ્રશ્નો છે જ નહીં, અને અમે વ્યવસ્થિત સમય સમય પર કામ કરી લઈએ છીએ, એટલે એવા કોઈ પ્રશ્નો છે નહીં કે જે બહુ મોટી સમસ્યા ઊભી કરે ચૂંટણી વખતે। બિલકુલ, થી આપણી સાથે અન્ય પણ મતદાતાઓ છે તેમની સાથે પણ વાત કરીશું, તેમના મત જાણવાનો પ્રયત્ન કરીશું। આપનું નામ? પંકજ રાજપૂત। પંકજભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક સિટી એરિયા છે ત્યારે પાણી ભરાવાના પ્રશ્નો હોય કે પછી વીજળીના પ્રશ્નો હોય તેવા પ્રશ્નો જોવા મળતા હોય છે, તો કેવા એવા પ્રશ્નો છે કે તમે એવું માનો છો કે કોઈ પણ ધારાસભ્યો છૂટીને આવે તો પ્રજાના જે કામ છે, જે વિસ્તારના વિકાસના કામ છે તે થવા જોઈએ? થવા જ જોઈએ બેન, અને અમારે અહીંયા પાણીની કોઈ સમસ્યા એવી છે નહીં, નાની મોટી સમસ્યા જે તે અમારા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તે પૂર્ણ કરી નાખે છે। બિલકુલ, થી આપણી સાથે અન્ય પણ મતદાતા છે, આપ શું કહેશો? ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે ક્યાંક ને ક્યાંક જે રાજકીય પક્ષો છે તે પણ હવે એક્ટિવ થઈ ચૂક્યા છે, ત્યારે શું વિચારો છો, કેવો હોવો જોઈએ આપનો ધારાસભ્ય? મારું જગદીશ ઠાકોર છે। જાત સૌનો સાથ સૌનો વિકાસ, આપણા વિસ્તારમાં કામ સારું થાય, વ્યવસ્થિત કામ થાય, બધાનું અંગતનું પૂર્યક હોય એવા બી કામ થાય, બધાના બધી યોજનાઓ છે આપણે એ બી કામ થાય, અહીંયા આપણા નેતાઓ બધા સારા જ છે, આપણું કામ થાય છે જ, આપણું કામ બધું ઓનલી કામ આપણું થાય છે જ આપણું। બિલકુલ, થી આપણી સાથે અન્ય પણ મતદાતા છે, આપનું નામ? મારું નામ રાકેશ ભાવસાર છે। રાકેશભાઈ, ક્યાંક ને ક્યાંક શું માનો છો જે ધારાસભ્ય ચૂંટાઈને આવે, કે ક્યાંક ને ક્યાંક એવું પણ સામે આવતું હોય છે કે કેટલાક વિસ્તારોમાં મત માટે ધારાસભ્યો જોવા મળતા હોય છે, પરંતુ જેવી ચૂંટણી પતી તેવો પ્રજાની જે પ્રશ્નો હોય છે તેને વાચા નથી આપતા, પ્રજાની સામે નથી જોતા, તો કેવો ધારાસભ્ય જોઈએ છે તમને? કદાચ તમારી વાત કોઈક વિસ્તાર માટે સાચી પણ હોઈ શકે, પણ હું અહીંયા અમારે ત્યાંની વાત કરું તો અમારે ત્યાંના કોઈ પણ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, અમારા ધારાસભ્ય હોય કે કોઈ પણ હોય, એ માત્ર મતોની રાજનીતિ નથી કરતા, તેઓ અમારી સાથે મન અને દિલના પણ સંબંધો વિકસાવે છે। પરિવારની વાત, પરિવારવાદની વાત, એટલે સમજો કે ભારતીય જનતા પાર્ટી સતત કેટલાય વર્ષોથી અહીંયા એનો ઘર કહેવાય એવું તમને પણ ખ્યાલ હશે, પણ એ આદરણીય અશોકભાઈ ભટ્ટના સમયથી પાર્ટી નહીં પણ પરિવાર, એમણે એક સૂત્ર આપ્યું હતું કે પાર્ટી નથી આ પરિવાર છે, એટલે દરેક લોકોને, દરેક મતદાતાને એ લોકો એમના પરિવારના સભ્યો સમજતા હતા, અને એ પરંપરા આજે પણ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફથી જાળવવામાં આવે છે, અને નાની મોટી સમસ્યા કદાચ ઉદ્ભવી શકે પણ અમારા પ્રતિનિધિઓ જાગૃત છે અને અમારી કોઈ પણ સમસ્યામાં અમારી સાથે છે, અને અમે એમના કામથી સંપૂર્ણપણે સંતુષ્ટ છે।
બિલકુલ થી આપણી સાથે અન્ય પણ મતદાતા છે. આપનું નામ? મારું નામ નરેન્દ્ર રાજપૂત છે. શું કહેશો તમે? ચૂંટણી નજીક આવી રહી છે, ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે સરકારે હવે આ દિશામાં આ વિસ્તારમાં કામ કરવું જોઈએ? ના ના, મારું એવું માનવું એવું છે જ નહીં. સરકાર ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સતત 27 વર્ષથી ચાલતી સરકાર છે અને સૌનો સાથ સૌનો વિકાસમાં ભારતીય જનતા પાર્ટી માને છે અને જ્યાં જુઓ ત્યાં વિકાસના કામો અધડક થયા છે. અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર દિલ્હીમાં આવ્યા પછી ડબલ એન્જિનની સરકાર થઈ ગઈ છે. આપ જોયો હશે કે એસવીપીનો વિકાસ થયો છે, રિવરફ્રન્ટ કોઈ જોયું નતું કે આપણે સપને બી નહીં વિચાર્યું કે આ નરેન્દ્રભાઈ એવું કરી શકશે. રિવરફ્રન્ટ તમે જોઈ શકો છો, પછી કાંકરે લેક ફ્રન્ટનો વિકાસ જોઈ શકો છો. એવા ઘણા વિકાસના કામ કરે છે. અત્યારે તમે જુઓ અમદાવાદ શહેરમાં વિકાસ એટલો બધો થઈ ગયો છે કે ના પૂછવા. આપણે એક એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું તરત આપણે એક બીજો બ્રિજ આવી જાય છે, બીજા સ્થળેથી ત્રીજી સ્થળે જવા માટે તરત બીજો બ્રિજ આવી જાય છે. એટલે અઢળક વિકાસના કામો કરે છે અને ભારતીય જનતા પાર્ટીના સાથે જ છે, ગુજરાત સરકારની સાથે છે મતદાતાઓ. અને આ વખતે પણ ખોબલે ખોબલે મત ભરીને સરકારને જંગી બહુમતી જીતાડશે એવી અમને આશા છે, અપેક્ષા છે. બિલકુલ જી, આપણી સાથે આ વિસ્તારના એક મહિલા પણ ઉપસ્થિત છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું. એક મહિલા તરીકે શું માંગ છે આપણી ખાડિયા રાયપુર વિસ્તારમાં, જમાલપુર વિસ્તારમાં સરકારે કે જે પાર્ટી આવતી હોય છે, જે ધારાસભ્ય આવતો હોય છે, તેમને આ પ્રકારનું કામ કરવું જોઈએ? ત્યાં તો બધું જ કામ થાય છે, બધી રીતે દવાખાનું હોય, ગમે તે કાર્ડ છે, તે બધી રીતે બધું જ કામ અહીંયા સારું એવું. ખાડિયા રાયપુરમાં તો બહુ સરસ, બધી રીતે સારું. બિલકુલ થી આગામી ધારાસભ્ય આવે તો કેવો ઈચ્છો છો આપ, કે કેવો ધારાસભ્ય હોવો જોઈએ? અહીંયા તો સારું જ છે બધું, બધી રીતે પરફેક્ટ છે. બિલકુલ થી એટલે કે આપણે વાત કરી, અન્ય એક સ્થાનિક પણ આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરીશું. આપ શું કહેશો? અમારું તો એવું જ કેવું માનવું છે કે ભારતીય જનતા પાર્ટી બહુમતીથી વિજય થાય એને આપે શકે છે. બિલકુલ થી એટલે કે ક્યાંક ને ક્યાંક હવે તમામ જે રાજકીય પક્ષો છે તેમણે ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે, ત્યારે અન્ય એક સ્થાનિક પણ જોડાયા છે. આપનું નામ? કિશોર ડાભી. કિશોરભાઈ શું કહેશો, અહીંયાના કોણ છે ધારાસભ્ય હાલ? હાલમાં તો કોંગ્રેસના છે, ભારતીય જનતા પાર્ટીના નથી, બરાબર. કારણ કે મુસ્લિમ વિસ્તાર છે, હવે 1,10,000 એમની કોમ્યુનિટી છે, એટલે સ્વાભાવિક છે કે ભાઈ એમના આવે, હિન્દુ ઓછા છે. હવે આ ફેર એવું છે કે ભાઈ અમારા વિકાસના કામો ગુજરાત સરકારે કર્યા છે, અમારા કોર્પોરેટે કર્યા, એટલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આવી જશે. બિલકુલ થી જે રીતે કીધું કે જે ધારાસભ્યો હતા તે ક્યાંક ને ક્યાંક લઘુમતી સમાજમાંથી આવતા હતા, તો શું લાગે છે તેમને જે કામનો વાયદો કર્યો હતો આપણે તે કર્યા હતા કે કેમ? અહીં તો ક્યારેય જોયા નથી અમે કોંગ્રેસના જે ધારાસભ્ય છે, અમે તો અમારા વિસ્તારમાં એમને ક્યારેય જોયા જ નથી. અમારે તો અમારા ચૂંટાયેલા કોર્પોરેટર છે, એ કોર્પોરેટર અને પૂર્વ ધારાસભ્ય તરીકે ભૂષણભાઈ ભટ્ટ અત્યારે પણ પ્રજાની વચ્ચે જ છે અને 24 અવર્સ 365 દિવસ 24 કલાક પ્રજાની વચ્ચે જ રહે છે અને પ્રજાની પ્રશ્નોને વાંચા એ લોકો જ આપે છે ને એ જ લોકો અમારા કામ સાંભળીને એને ન્યાય આપે છે. બિલકુલ થી એટલે કે રાયપુર ખાડિયા જમાલપુર વિસ્તારના જે મતદાતાઓ હતા તેમનો આજે મિજાજ જાણ્યો આપણે, ત્યારે તેમના કેટલાક એવા પ્રશ્નો પણ હતા કે તેઓ ઈચ્છી રહ્યા છે કે આગામી જે પણ ધારાસભ્યો ચૂંટાઈને આવે તે આ જે વિસ્તાર છે તેનો વિકાસ કરે. ત્યારે આજે બસ ઓન્થ રોડમાં આટલું જ મને એટલે કે માનસી પટેલને આપો રજા, ત્યારે મળીશું બીજા નવા વિસ્તારમાં, જાણીશું નવા વિસ્તારના મતદાતાઓનો શું છે મિજાજ. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.